વડોદરા મહાનગરપાલિકા દ્વારા વીર કવિ નર્મદની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરાઈ હતી. આજે 24 ઓગસ્ટના રોજ જય જય ગરવી ગુજરાતના સર્જક કવિ વીર શ્રી નર્મદની જન્મજયંતિ છે. સુરતમાં જન્મેલા અને કલમને ખોળે માથું મૂકનારા કવિએ ગુજરાતની કાવ્યને અદભુત ઊંચાઈ આપી. તેમના વીર્સ અને યુવાલક્ષી કાવ્યો આજે પણ લોકજીભે રમે છે. યા હોમ કરીને પડો ફતેહ છે આગે એ નર્મદના યુવા પ્રેરણાલક્ષી કાવ્યનો પરિચય કરાવે છે. આ ઉપરાંત ગદ્ય ક્ષેત્રે પણ તેમણે સુંદર સર્જનો આપી નોંધપાત્ર સાહિત્યનું સર્જન કર્યું છે. આજે તેઓ શ્રીની જન્મજયંતિ પ્રસંગે તેઓની વડા ઓફિસ સામે આવેલા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ માનનીય મેયર ડોક્ટર જિગીશાબેન શેઠના વરદ હસ્તે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પાલિકાના પદાધિકારીઓ, કાઉન્સિલરો, નાગરિકો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા વીર નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આજે અત્રે વીર કવિ નર્મદને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પવાનો કોર્પોરેશન તરફથી કાર્યક્રમ કર્યો. મારી સાથે ઉપસ્થિત શ્રી જીવરાજભાઈ ચૌહાણ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી સતીશભાઈ, નેતા શ્રી કેતનભાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર રાજેશભાઈ, સાંસ્કૃતિકના ચેરમેન શ્રીમતી શકુંતલાબેન, સુનીતાબેન, જયશ્રીબેન, સાથી પક્ષ સૌ આજે અત્રે ઉપસ્થિત રહ્યા. વીર કવિ નર્મદને આપણે જાણીએ 1833 24 ઓગસ્ટે એમનો જન્મ સુરતમાં નાગર પરિવારમાં થયો હતો. ખૂબ જ સુરવીર એવા અને બ્રિટિશ જમાનામાં જ્યારે સ્પેક્ટેકર નામનું જે પત્રિકા નીકળતી, જે ગુજરાતીઓ વાંચતા અને બ્રિટિશ રાજની વાહવા કરતા, ત્યારથી એમના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો કે આ વાહવા શા માટે, આપણે ગુજરાતી આપણું ખમીર બતાવીએ. એની સામે એમણે દાંડીઓ પીટીને દાંડીઓ નામનું પત્રક જારી કર્યું. અને એમણે તે જમાનામાં જ્યારે દેવી દેવતા વિશે જ માત્ર કવિતાઓ લખાતી, એ જમાનામાં પ્રેમ, શૂરવીરતા, શૌર્ય, સ્વાવલંબન, સ્વાભિમાન, સ્વતંત્રતા એ વિશે એમણે કવિતાઓ લખી. નર્મકોશ, નર્મદ ગદ્ય અને પોતાની એક આત્મકથા જેનું નામ હતું મારી હકીકત, એ એમણે લખી હતી. અને બીજું ખાસ, એમણે તે જ વખતે લખ્યું હતું કે જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત. આજે આપણે જોઈ શકીએ છીએ કે ખરેખર ગુજરાતનો સૂર્ય ખૂબ ઝળહળતો મધ્યાંતે છે અને ગુજરાતની નંબર, ગુજરાત આખા દેશમાં, આખા એમાં વિશ્વમાં પણ જોવા જઈએ તો ગુજરાત એક નંબર વન છે, ભારત નંબર વન છે. એમનું જે એક હતું કે ફતેહ કરો આગે, જંગમાં ઝૂકી પડો, કૂદી પડો, ફતેહ છે આગે. કવિ નર્મદને આજે અમે સૌ દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.